તો આ તરફ ડીસા તાલુકા પંચાયત દ્વારા કોરોના વાયરસને લઈ ડીસા તાલુકાના 120 ગામો પૈકીના 105 કરતાં પણ વધુ ગામોને સેનેટાઈઝ કરવામાં આવી ચૂક્યા છે અને ગામડાઓમાં કોરોના વાયરસનું સંક્રમણ ન ફેલાય તે માટે ડીસા તાલુકા પંચાયત પણ સક્રિય જોવા મળી રહી છે. ડીસા તાલુકા પંચાયતના ઉત્સાહી તાલુકા વિકાસ અધિકારી બીડી સોલંકીની સૂચનાથી માલગઢ ગામને સેનેટાઈઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. માલગઢ ગામની શેરીઓમાં સરપંચ અને તલાટીને સાથે રાખી ખુદ તાલુકા વિકાસ અધિકારી સેનેટાઈઝની કામગીરી કરવા માટે પહોંચી ગયા હતા. ડીસા તાલુકામાં અત્યાર સુધી કેટલા ગામોમાં સેનેટાઈઝ કરવામાં આવ્યું છે અને અન્ય શું શું કામગીરી કરવામાં આવી છે તે અંગે ડીસાના તાલુકા વિકાસ અધિકારીએ બીકે ન્યૂઝ ચેનલ સમક્ષ વધુ વિગતો આપી હતી. કોવિડ 19 અંતર્ગત ડીસા તાલુકામાં ડીસા ગ્રામ્યમાં તકેદારીના ભાગરૂપે ગ્રામ્યમાં માલગઢ ગામમાં હાલ સેનિટાઈઝની કામગીરી ચાલુ છે અને આવી રીતે સેનિટાઈઝની કામગીરી 120 ગામમાંથી 102 ગામમાં પૂર્ણ કરવામાં આવી છે, બીજા ગામોમાં ચાલુ છે. એ સિવાય ગામમાં તાલુકાના ગામોમાં 2500 જેટલી કીટ વિતરણ કરવામાં આવેલી છે અને કન્ટેનમેન્ટ કમિટી દરેક ગામોમાં રચના કરવામાં આવી છે અને કમિટી દ્વારા નિગરાણી કરવામાં આવે છે. ગામમાં કોઈ 12 ગામથી કે બાજુના જિલ્લામાંથી કોઈ આવે નહીં એની ખૂબ તકેદારી રાખવામાં આવે છે અને રાત દિવસ પહેરો ભરવામાં આવે છે અને કમિટીની અન્ય અલગ અલગ કામગીરી કરવામાં આવે છે અને કમિટી દ્વારા કોઈ પણ પ્રકારની લોકડાઉનની ભંગ કરવામાં આવે તો એનો પણ દંડ કરવામાં આવે છે અને લગભગ એમાં 5000 રૂપિયા જેટલો દંડ પણ કરવામાં આવેલ છે.